હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 6 મે 2020 કરંટ અફેર્સ. એ કરંટ અફેર્સ આપને અલગ અલગ એક્ઝામમાં કામ લાગી શકે છે. હવે એ કરંટ અફેર્સ શરૂ કરતા પહેલા આપણે જે ગઈકાલના જે કરંટ અફેર્સનો જે આપણો વિડીયો હતો, એમાં વિડીયોના અંતે આપણે 5 થી 7 ક્વેશ્ચનની એક ક્વિઝ મૂકતા હોઈએ છીએ. તો એ ક્વિઝને સૌથી પહેલાં સોલ્વ કરી લઈએ. ક્વિઝનો સૌથી પહેલો ક્વેશ્ચન હતો, ભારતના હાલના વિજ્ઞાન અને તકનીકી એટલે કે ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજીના મિનિસ્ટર કોણ છે? તો એ છે ડૉક્ટર હર્ષવર્ધન. આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન ITFનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે લંડન, UKમાં. રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજી પ્રધાનના મત વિસ્તાર કયો છે? તો એ છે પટના સાહેબ. ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા છે. પશ્ચિમ બંગાળના હાલના રાજ્યપાલ જગદીપ ધનખર છે. તો હવે શરૂ કરીએ છીએ આજના કરંટ અફેર્સ. મતલબ સૌથી પહેલો ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના કારેવા હાઇલેન્ડ્સમાં કેસરની ખેતી અને લણણીને તાજેતરમાં GI ટેગ મળેલ છે? હવે મિત્રો, એક વાત એ કરી લઉં કે ગઈકાલના વિડીયોની અંદર પણ આપણે એક GI ટેગની વાત કરેલી હતી. તો એ GI ટેગ કયા રાજ્યને મળેલો હતો અને એ કયા રાજ્યની કઈ પ્રોડક્ટને મળ્યો હતો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું થશે. તો હવે આજની વાત કરવા માટે વાત કરીએ છીએ. જો કેસરની ખેતી અને લણણીને જો તાજેતરનો GI ટેગ મળેલો છે, તો એ GI ટેગ મળેલો છે મિત્રો જમ્મુ એન્ડ કાશ્મીરમાં. હવે ગઈકાલે પણ મેં આપને જણાવ્યું હતું કે GI ટેગની શરૂઆત ક્યારે થઈ છે. તો ભારતમાં GI નોંધણી ભૌગોલિક સૂચકાંકો રજિસ્ટ્રેશન એન્ડ સુરક્ષા અધિનિયમ 1999 દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જે સપ્ટેમ્બર 2030 અમલમાં આવી હતી. અને મિત્રો, GI ટેગ મેળવનાર પહેલું ભારતીય જો કોઈ ઉત્પાદન હોય તો દાર્જિલિંગ ટી છે, જેને 2004 GI ટેગ મળેલો હતો. હવે જો વાત કરીએ છીએ ગુજરાતના જે GI ટેગ, જેને જેને ગુજરાતની કઈ કઈ પ્રોડક્ટને GI ટેગ મળેલો છે, તો એ સૌથી પહેલાં છે ભાલિયા ઘઉં, ગીર કેસર, કચ્છની સાલ, કચ્છ ભરતકામ, પટોળા સાડી, શંખેડાનું ફર્નિચર, સુરતનો જરીક્રાફ્ટ અને ટંગલિયા સાલ. આટલી જ પ્રોડક્ટ જે છે કે 3, 6, 2, 8 ટોટલ પ્રોડક્ટ છે કે જે પ્રોડક્ટને ગુજરાતની પ્રોડક્ટ છે અને એમને GI ટેગ મળેલો છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 છે, કયા ભારતીય રાજ્યએ તાજેતરમાં 2020-21 માટેના રાજ્યના નાણામંત્રી અને નાયબ CM જે છે સુશીલ કુમાર મોદી દ્વારા 2,11,761 કરોડનું રાજ્ય બજેટ હવે અત્યારે રજૂ કર્યું છે? તો મિત્રો, એ રાજ્યનું નામ છે બિહાર. હવે જો બિહાર વિશે વાત કરીએ તો એનું પાટનગર છે પટના, રાજ્યપાલ છે અત્યારે ફાગુ ચૌહાણ, મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી છે નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી જે આપણે આગળ જોઈ લીધું સુશીલ કુમાર મોદી છે. ઓકે, ક્વેશ્ચન નંબર 3 શું કહે છે, ભારતને તેના દરિયાકાંઠા અને દરિયાઈ સંસાધનો વધારવા અને તેની સુરક્ષા માટે બહુવર્ષીય નાણાકીય સહાય માટે વિશ્વ બેંક દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે, જે કેટલું નાણાકીય અનુદાન છે કે જેની વિશ્વ બેંકે ભારતીય દરિયાકાંઠા અને દરિયાઈ સંસાધનોને વધારવા અને તેની સુરક્ષા માટે એનું અનુદાન આપેલું છે વિશ્વ બેંક દ્વારા, વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવેલું છે? તો મિત્રો, એ છે $400 મિલિયન. કેટલું છે? $400 મિલિયન. ઓકે, રમેશ બાબુ વી ને ભારતની કઈ જાહેર ક્ષેત્રની કંપનીના સંચાલક નિયામક તરીકે નિમવામાં આવેલા છે? તો મિત્રો, રમેશ બાબુ વીને ભારતની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે કે NTPCના સંચાલક નિયામક તરીકે નિમવામાં આવેલા છે. હવે વાત કરીએ છીએ રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશન NTPC એટલે કે એનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે, જેના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર CMD, અધ્યક્ષ મતલબ એને ચેરમેન પણ કહી શકાય છે, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે શ્રી ગુરુદીપ સિંઘ. ઓકે, કેન્દ્રીય સંદેશા વ્યવહાર અને ઇલેક્ટ્રોનિક્સ અને IT પ્રધાને તાજેતરમાં અસાધારણ વર્ચ્યુઅલ G20 ડિજિટલ ઇકોનોમી મંત્રીઓ બેઠકમાં ભાગ લીધો હતો. ભારતના હાલના કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ અને IT પ્રધાન કોણ છે? તો આગળના આપણી જે ગઈકાલની જે ક્વિઝ હતી એ ક્વિઝમાં આ ક્વેશ્ચનનો આપણે એક ચર્ચા કરી ચૂક્યા છીએ. કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સના મિનિસ્ટર છે રવિશંકર પ્રસાદ. G20 જૂથ વિશે જો વાત કરવા નીકળીએ તો G20ના ટોટલ જે 20 સભ્યો છે એ આપણને આપેલા છે. વિડીયોને પોઝ કરી અને દરેક સભ્યોને એક વખત જોઈ લેવા, દરેક સભ્યો યાદ નહીં રહે તો કંઈ વાંધો નહીં,
પરંતુ મિત્રો G20ની જે સમિટ છે એમાં જે કાયમી જે મહેમાન આમંત્રિત દેશ છે એ યાદ રાખવો જરૂરી છે, તો એ દેશનું નામ છે સ્પેન. અત્યારના 2020ના વર્ષ માટેના એના પ્રેસિડેન્ટ છે, રાષ્ટ્રપતિ કહી શકાય પણ એના પ્રમુખ કહી શકાય તો સાઉદી અરેબિયા છે. 2020 G20 પ્રેસિડેન્સીની થીમ હતી બધા માટે 21મી સદીની તકોની અનુભૂતિ. એને જો ઇંગ્લિશમાં કહેવા જઈએ તો રિયલાઇઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ ધ 21st સેન્ચુરી ફોર ઓલ. અને અધ્યક્ષ અત્યારે છે સાઉદી અરબી કિંગ સલમાન બિન અબ્દુલ્લાઝીઝ અલ સઉદ. 2020 માટે એ અધ્યક્ષ છે. ઓકે, કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને 2021-2023 દરમિયાન કોમનવેલ્થ રમતોની 7મી સિઝનને મોકૂફ રાખેલી છે. તો CGF કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું મુખ્ય મથક લંડનમાં આવેલું છે. કારણ કે કોમનવેલ્થ એટલે એવા દેશો છે કે ક્યારેક ને ક્યારેક લંડન એટલે કે ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજોના ગુલામ રહી ચૂકેલા છે. એ જ દેશો અત્યારે કોમનવેલ્થમાં છે, એના સિવાયના કોઈ દેશોને કોમનવેલ્થમાં એન્ટ્રી મળતી નથી. કોમનવેલ્થ વિશે જો વાત કરીએ છીએ તો એનું મુખ્ય મથક આપણે લંડન યુનાઇટેડ કિંગડમ્સની વાત છે. સદસ્યતા 71 કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન જે છે એને 71 સભ્યો છે. પ્રમુખ છે અત્યારે ડેમ લુઈસ માર્ટિન છે. તેને હાલમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. નવું એમનું નામ આપવામાં આવેલું છે, કોમનવેલ્થ સ્પોર્ટ્સ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ જો વિશે વાત કરવા નીકળીએ તો એનું મુખ્ય મથક લોઝાન સ્વિટ્ઝરલેન્ડ છે અને એના પ્રમુખ છે થોમસ બાય. ઓકે, ઓડિશાના વિજય મિશ્રા જેમનું તાજેતરમાં જ નિધન થયું છે તે કોણ હતા? તો મિત્રો એ એક નાટ્ય લેખક હતા જે ઓડિશાના હતા. જો ઓડિશાની વાત કરવા નીકળીએ તો એના રાજધાની ભુવનેશ્વર છે. એને મુખ્યમંત્રી CM નવીન પટનાયક છે અને રાજ્યપાલ ગણેશીલાલ છે. વાર્ષિક આયુષ્યમાન ભારત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો વાર્ષિક આયુષ્યમાન ભારત દિવસ 30મી એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે. 2017થી 2 મેના રોજ વાર્ષિક ધોરણે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 2017થી 2 મેના રોજ વાર્ષિક ટૂના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે મિત્રો ટૂના એટલે શું? ટૂના શું છે? તો ટૂના મિત્રો એક જાતની માછલી જ છે જે દરિયાઈ પ્રોડક્ટ કહી શકાય છે, સી ફૂડ તરીકે જેનો ઉપયોગ થતો હોય છે. તો જે માછલી છે, જે ટૂના નામની જે માછલી છે એમાં ઓમેગા 3નું ભરપૂર પ્રમાણમાં, ઓમેગા 3નું સૌથી વધુ જો માત્રામાં કોઈ સી ફૂડની અંદર જો ઓમેગા રહેલું હોય તો એ ટૂના માછલીમાં રહેલું છે. 2020માં વસંત ઋતુનો આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનોમી દિવસ 2 મેના રોજ મનાવવામાં આવેલો હતો. આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર યુનિયન દ્વારા શરૂ કરાયેલ આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર વર્ષ કયા વર્ષમાં મનાવવામાં આવેલું છે? તો મિત્રો એ 2009માં મનાવવામાં આવેલું છે. IAU એટલે એનું હેડક્વાર્ટર છે પેરિસ ફ્રાન્સમાં. પ્રમુખ છે UNF વાન ડિસોક. ઓકે, આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા કૂતરો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા કૂતરો દિવસ મનાવવામાં આવે છે 29 એપ્રિલના દિવસે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના CSIRના કયા કેન્દ્રએ કિસાન સભા એપ્લિકેશન વિકસાવી છે? તો મિત્રો એ કિસાન સભા એપ્લિકેશન વિકસાવનાર એમની જે પરિષદ છે એનું કેન્દ્ર છે, એનું નામ છે સેન્ટ્રલ રોડ સંશોધન કેન્દ્ર અથવા સંસ્થા. ઓકે, CRRI મતલબ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદની વિશે વાત કરીએ તો એના ડિરેક્ટર છે સતીશ ચંદ્ર. મુખ્યમથક છે નવી દિલ્હી, જેની સ્થાપના 1952માં થઈ હતી. ઓકે, ઉત્તર પૂર્વી ક્ષેત્રના વિકાસ મંત્રાલયે ડોનર એટલે કે જે ઉત્તર પૂર્વી વિકાસ ક્ષેત્ર વિકાસ મંત્રાલય છે એને ડોનર તરીકે ઓળખવામાં આવેલું છે. અરુણાચલ પ્રદેશને ચાકમાસ હાજોંગ્સ પ્રજાતિઓને COVID-19 રાહત યોજનામાં સામેલ કરવા નિર્દેશ આપેલો છે. તો ડોનરના પ્રધાન કોણ છે? તો મિત્રો એ છે જીતેન્દ્ર સિંહ. સોકોત્રા દ્વીપ સમૂહ કયા દેશના યુનેસ્કોની વારસો સ્થળ છે? તો એ મિત્રો છે યમનના વારસો સ્થળ છે. યમન વિશેની વાત કરીએ તો યમનની રાજધાની છે સનાઆ, ચલણ છે યેમાની રિયલ.
वाल्मीकि राष्ट्रीय उद्यान क्या आवेलू छे? तो मित्रों वाल्मीकि राष्ट्रीय उद्यान बिहार में आवेलू छे ने बिहार विषय बिहार ना राज्यपाल मुख्यमंत्री अने बिहार ना पाटनगर आ बधी बाबतो आपणे पहला ज क्वेश्चन पहला या बीजा क्वेश्चन नी अंदर लीधेली छे तो त्यां जोई लेवी अने मने कॉमेंट बॉक्स में जणावी। आंतरराष्ट्रीय एस्ट्रोनॉमिकल यूनिट IAU नु मुख्य मथक क्या स्थित छे? तो मित्रों आंतरराष्ट्रीय एस्ट्रोनॉमिकल यूनिट नु मुख्य मथक पेरिस में छे। तो मित्रों पेरिस नी राजधानी पेरिस नु नाणु अने पेरिस नी बस पेरिस नी राजधानी अने नाणु बन्ने वस्तु मने कॉमेंट बॉक्स में जणावो। फूड अने एग्रीकल्चर ऑर्गेनाइजेशन नु मुख्य मथक क्या आवेलू छे? तो ए रोम में आवेलू छे के जे पेरिस नी राजधानी छे। ओके मित्रों आशा राखू छू कि तमने आ वीडियो पसंद आव्यो हशे। जो पसंद आव्यो होय तो एने लाइक करो तमारा मित्रों साथे शेर करो। थैंक यू आभार।